જયસી કૃષ્ણ, હું છું તમારો પ્રિય ખજૂર. વેલકમ ટુ જીગલી એન્ડ ખજૂર. વી લોગ અત્યારે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ. અમારા સોંગનું રેકોર્ડિંગ છે આજે. તો આજે આપણે મળીએ અમદાવાદમાં અને અમદાવાદથી રૂબરૂ થઈએ આજે. જયસી કૃષ્ણ. બધા આવી ગયા? બધા? યસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો મળીએ આપણે અમદાવાદમાં. અને અમદાવાદમાં આજે શેડ્યુલ મારો થોડુંક હેક્ટિક રહેશે, પણ આજે જોઈએ અમદાવાદની ગરમી પણ કેવી છે આજે જોશું આપણે. અને તમે ત્યાં સુધી સપોર્ટ કરતા રહેજો. હું તમને આજે બતાવીશ કે કેવી રીતના સોંગનું રેકોર્ડિંગ થાય છે, કેવી રીતના લોકો મહેનત કરે છે, બધી જ વસ્તુ આજે આપણે જોશું જીગલી એન્ડ ખજૂરના વીલોગમાં. જય શ્રી કૃષ્ણ. હેલો. તો આવી ગયા છીએ આપણે અમદાવાદમાં અને મારી સાથે છે આપણી ટીમ. તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદમાં અમે લોકો લંચ કરી રહ્યા છીએ. અને આફ્ટર લંચ મારું રેકોર્ડિંગ છે અમદાવાદમાં. તો અમદાવાદમાં આપણે મળીએ છીએ, રેકોર્ડિંગમાં મળીએ છીએ. અને આજે ધમાલ કરવાની છે અને ઘણા ખરા સરપ્રાઇઝ તમને મળશે. જય શ્રી કૃષ્ણ. હેલો. લંચ થઈ ગયું છે અને અત્યારે હું જઈ રહ્યો છું રેકોર્ડિંગ સ્ટુડિયોમાં મયુરભાઈના. તો આજે રેકોર્ડિંગ કરી અને ધમાલ મચાવવાની છે, ઘણા ખરા સોંગ ગાવાના છે. આ છે શિવધારા સ્ટુડિયો. તો આજે આપણું ત્યાં રેકોર્ડિંગ છે અને ઘણી ઘણી વસ્તુ જોવા મળશે, જોઈએ. તો આ છે શિવધારા સ્ટુડિયો, જે આપણું રેકોર્ડિંગ થવાનું છે સોંગનું. અને તમે જોઈ શકો છો કે અદ્ભુત અદ્ભુત કલાકારો બેઠા છે. અને તરુણભાઈને તો તમે જોઈ શકો છો. આપણી સાથે છે મનુભાઈ રબારી, ગીતકાર છે. અને તમે ગુજરાતના એમને જાવેદ અખ્તર પણ કહી શકો છો. અને આપણા મયુરભાઈ જે ગુજરાતના એ આર રહેમાન પણ તમે કહી શકો છો. કેમ કે કહેવાય પણ એનું રીઝન છે, કેમ કે અદ્ભુત અદ્ભુત હિટ સોંગો આપ્યા છે આ બંને. તો બસ આજે આપણે ગાઈ લે સોંગ. તો આજે રેકોર્ડિંગ છે અને ધમાલ મચાવવાની છે. ગુરુજી ધમાલ મચાવીએ ને આજે? ઓહો, આશીર્વાદ મળી ગયા એટલે આજે ધૂમ મચાવું તો બકે. તો આ છે રેકોર્ડિંગ સ્ટુડિયો અને હું આજે અહીંયા ગાવાનો છું. તમે બધાને જોઈ શકો છો અને બસ આશીર્વાદ આપજો, આવી રીતના સપોર્ટ કરતા રહેજો. અને આજે ઘણી ખરી સરપ્રાઇઝ તમને મળતી રહેશે. વેલ, રેકોર્ડિંગ પતી ગયું છે અને બહુ જ સુપર અદ્ભુત સોંગ ટૂંક સમયમાં આવી રહ્યા છે. તો અત્યારે હું રેકોર્ડિંગ કમ્પ્લીટ કરીને અમદાવાદમાં મળવા જઈ રહ્યો છું કિંજલબેનને. તો કિંજલ દવેને આજે હું મળીશ અને એમની સાથે ચર્ચા કરીશ અને થોડીક સિંગિંગની ટિપ્સ એમની પાસે લેવાનો છું. કેમ કે મારું ગળું થોડું ખરાબ છે અને તમને ખબર છે કે હું એટલું સારું ગાતો નથી. પણ આજે એમને મળીશ અને એમની પાસેથી થોડી થોડી ટિપ્સ લઈ અને ખરેખર એમની ઘરે અત્યારે જાઉં છું. અને ખરેખર મારા માટે ગર્વની વાત છે કે એમણે મને ઇન્વાઇટ કર્યો છે અને બિંગ બેન તરીકે ખરેખર બહુ સપોર્ટ કરતા આવ્યા છે કિંજલબેન દવે. તો તમે પાછળ જોઈ શકો છો આપણી સાથે છે મનુભાઈ, એમના ફાધર છે લલિતભાઈ કિંજલબેનના, અને આપણી સાથે છે મયુરભાઈ અને છે તરુણ જાની. તો આપણે મળીએ છીએ અને આજે આગળની ચર્ચા ને ઘણી ખરી સરપ્રાઇઝ હજી બાકી છે. મળીએ. બિરાજમાન છે, જોઈને ખરેખર બહુ મજા આવી. જય છે હરમાં. જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર અને અત્યારે હું છું કિંજલબેનના ઘરે. અને તમે જોઈ શકો છો કે અમે બધા બેઠા છીએ અને એ લોકો ઊભા છે. તમે જુઓ, આને કહેવાય ખરી મહેમાન ગતિ. અને મોજીલા વ્યક્તિ છે. આમ જુઓ, હું મોજ કરે યાર. કિંજલ દવે એટલે કિંજલ દવે. અને એમના ફાધર પણ છે જુઓ તમે, લલિતભાઈ દવે ઓર સલમાન ખાન. અને એનો ભાઈ પણ છે, તમે જોઈ શકો છો. અને અદ્ભુત રસોઈ હતી, ખરેખર બહુ જ મજા આવી. કિંજલબેન એમના હાથે પાઉંભાજી બનાવીને ખવડાવી અમને, સેન્ડવિચ ખવડાવી ખરેખર. અને જે લોકોને ખબર ના હોય
તો એ લોકો જાણી લેજો કે કિંજલ બેન અદ્ભુત કુક છે અને બહુ સારું જમવાનું બનાવે છે. અને સ્પેશિયલ પાઉંભાજી તો કિંજલ બેનની ઓસમ હતી. તો ખાવાનું ભૂલતા નહીં ને, પાઉંભાજી ખાવા આવજો. જોરદાર પાઉંભાજી બનાવે કોણ? કિંજલ દવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. તો કિંજલ બેને એમના ગામમાં હવન થઈ રહ્યો છે માતાજીનો માંડવો, એમનું ઇન્વિટેશન આપ્યું છે જીગલી અને ખજૂરની ટીમને. તો થેન્ક યુ સો મચ કિંજલ બેન. અને માસુ થેન્ક યુ. તમે લોકો મારા તમારી ટીમના મેમ્બર્સ, તમે લોકો હવે મારા ભાઈ છો અને મારા ફેમિલી મેમ્બર છો. તો આપણે જરૂર નથી. અને પ્લીઝ તમને બધાને જો તમારા બિઝી શેડ્યુલમાંથી ટાઈમ હોય તો તમે બધા પ્લીઝ પધારો, માતાજીના આશીર્વાદ લેવા. ખાસ તો એલા બેન બોલાવે ને જાય નહીં આપણે. હું કહો છો પહોંચી જવાનું છે. પણ થેન્ક યુ સો મચ કિંજલ બેન, ખરેખર બહુ જ પ્રેમ આપતા રહે છે ને અમને. અમે લોકો એની ઘરે આવ્યા, કિંજલ બેનની ઘરે, ખરેખર બહુ પ્રેમાળ લોકો છે, ડાઉન ટુ અર્થ લોકો છે. કિંજલ બેન એમના ફાધર લલિતભાઈ, એમના મધર એમનો ભાઈ, અને ખરેખર ફર્સ્ટ ટાઈમ હું આવ્યો છું એમની ઘરે અને ખરેખર ડાઉન ટુ અર્થ લોકો છે. અને કિંજલ બેનના ઘરવાળાને એમ નથી મળી શક્યો અનફોર્ચ્યુનેટલી, પણ નેક્સ્ટ ટાઈમ જરૂર મળીશ. એમનું નામ પવન જોશી છે. અને બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો. જીવનમાં બીજું છે હું હું કહો છો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કિંજલ બેન મારી સ્ટાઈલમાં બોલો. એવો જાઓ મારી સ્ટાઈલમાં બોલવાનું છે તમારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓહો, આમ જો તમે ગુજરાતની સુપરસ્ટાર સિંગર જય શ્રી કૃષ્ણ. આ રીતે જ ગાઉં ને? હા બસ આ જ. જોયું ને? હવે હું કહું એ ગા. યસ બોલો. બોલતી નથી ચાલતી નથી કાય મને કહેતી નથી, બોલતી નથી ચાલતી નથી કાય મને કહેતી નથી, મનમાં એ હું જાણી જાણું મારી રિઝણ જ ભપમ ભપમ ગાડી લેવા. આમ જો તમે પણ આમ જો તો ખરા. બાકી ખરેખર બહુ મજા આવે છે અને ખરેખર દિલથી બહુ જ અદ્ભુત ફીલ થાય છે જ્યારે તમે કિંજલ દવેને મળો છો. બહુ મિલનસાર વ્યક્તિ છે, પર્સન એટલા સારા છે. અને મારી ટીમ આજે મળી, તમને બધાને કેવું લાગ્યું? કિંજલ મારી સિંગર મનોજ કુજર ભાઈ, પણ તમને આજે મળીને કેવું લાગ્યું? બહુ મજા આવી. It's like a family. Thank you very much. અને હું પાઉંભાજી ખવડાવી છે યાર બોસ, તમે મારું મને પૂછાવો નહીં એટલી જોરદાર પાઉંભાજી બનાવી. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી કિંજલ બેન ઇવેન્ટમાં મળો તો પાઉંભાજીને પૂછજો. પાઉંભાજી બહુ જોરદાર બનાવે છે. અમારો જે વીલોગ છે તમને ગમ્યો હોય, જીગલી એન્ડ ખજૂર વીલોગ, તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. એનું કારણ છે કેમ કે અહીંયા સુધી તમે વીલોગ જોયો છો તો તમે જોતા છો, નીચે એક સુંદર મજાનું બેલ આઇકોન છે, વગાડી દેજો. કેમ કે મહેનત કરે છે ખૂબ કિંજલ બેન. અમારી જીગલી એન્ડ ખજૂર વીલોગ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કહી દો પ્લીઝ. પ્લીઝ ખજૂરભાઈ ચેનલને બધા સબસ્ક્રાઇબ કરો, કારણ કે મેં તો સબસ્ક્રાઇબ કરી લીધી છે ઓલરેડી. રોજ હું એમના વિડીયો જોઉં છું અને બહુ જ સવારે ઉઠીને મસ્ત મજાનું હસી લઉં છું. અને શું કહેવાય, એવી હસવાની એક્સરસાઇઝ, એટલે બહાર કરવા જવું નથી પડતું. જીગલી એન્ડ ખજૂરનો વિડીયો જોઈ લો એટલે એક્સરસાઇઝ થઈ જાય છે. સાથે સાથે મારી ચેનલ બી છે કેડી ડિજિટલ, એનું ખજૂરભાઈને એક ગીત બહુ ગમે છે, એમણે મને બહુ વખાણ કર્યા છે. એક મિનિટ આપણે ગાશું. એમણે હમણાં રિસેન્ટમાં એક સોંગ ગાયું છે અને મને બહુ જ ગમે છે, અને હું મોર્નિંગમાં તો સાંભળતો જ હોઉં છું અને મારી ટીમ પણ સાંભળે છે. આપણે દર્શકો માટે ખાસ લાઈવ કિંજલ દવે તમને સોંગ સંભળાવશે. પ્લીઝ કિંજલ બેન. સુખમાં મારા સો સંગાથી દુખમાં મારી માં કાફી, હો હો. સુખમાં ભલે સો સંગાથી દુખમાં મારી ચહર કાફી, હો. અરજી હોય અંતરથી સાચી, દેતી માં બધા દુખડા કાપી. સુખમાં ભલે સો સંગાથી દુખમાં મારી માં કાફી. અદ્ભુત. અને એમની ચેનલ છે કેડી ડિજિટલ, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી લેજો. અને મહેનત કરે છે ખૂબ અને જોરદાર ચેનલ છે. અને તમને રોજ અને મહિનામાં બે ત્રણ સોંગ મારી ચેનલ છે ખજૂરભાઈ ને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને જીગલી એન્ડ ખજૂર વીલોગ ને પણ સબસ્ક્રાઇબ કરી લેજો.